अपने दौरान भारत साइंस गणित में गया वक्त अपने आज लख्य प्रमाण में खबर पड़ी हुई है कि स्थानीय न्यूनतम और महत्तम मूल्य मिले एवं तो नहीं देखाई आए थे। तो हम अपने आज आगे साध्य दाखला नंबर एक तमने गया वक्त होमवर्क आप सीडब्ल्यू महत्तम प्रेक्टिस् करी हे। हम आज आप दाखला नंबर बे के प्रकार दाखला एवं थोड़ी बात करिए तमने खबर पड़े बीजा तीजा दाखला में घना बदा दाखलाओं तमने आप दिया है कि वक्त तक स्थानीय मूल्यों अंदर खबर पड़ जाए बराबर है कारण आवा दाखला बे मार्क्स में ऑलरेडी हो तो आप थोड़ी बात करें बराबर तो जो आगे दाखला नंबर त्रे वस्तु आप करता था ये लखवा तो एक
माइनस वन एक अने बे आगळना जे एफ टू ना मूल्यो छे एनी वात करीशुं। तो हवे तमे एनुं विकलन करी शको छो के एफ एक्स तमारो माइनस वन बराबर छे। माइनस बे माटे तमे जोई शको छो के ज्यारे तमे एफ एक्स लेस देन जो एक्स लेस देन माइनस टू एक्स लेस देन माइनस टू तमे ज्यारे करो छो त्यारे एफ एक्स तमने माइनस वन मळशे बराबर। एक्स लेस देन माइनस टू माटे एटले एफ एक्स तमने मळशे माइनस वन अने एक्स ग्रेटर देन ऑर इक्वल टू माइनस टू करशो त्यारे एफ एक्स मळशे तमने वन बराबर छे। आ आपणे वातो करवानी छे અને એ વાતો કર્યા પછી તમારા ચિહ્નોની વાતો કરવાની એટલે કે ડાબી અને જમણી બાજુની વાતો કરીશું અને f ડબલ ડેશ x કરશો એટલે તમારે f ડબલ ડેશ અહીંયા આવવાની વાત જ આવતી નથી। તો આ તમને ખબર પડી ગઈ કે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ માઇનસ 2 માટે 1 પણ માઇનસ 1 આવશે એની માટે કારણ કે અહીંયા તમારી પાસે માઇનસ 1 છે અને એટલે આના પરથી જોશો તો ભી ખબર પડી જશે અને x લેસ ધેન માઇનસ 2 માટે તમને મળશે 1 મળશે माइनस टू जो तमने मिली जत हो तो ते लखी सको कि एफ एक्स नु चिन्ह माइनस इन्फिनेटिव छे बराबर माइनस वन प्लस वन तमने मिली गया एटले माइनस टू थी माइनस टू माइनस डेल्टा एटले कोई पण तमे किंमत लखी सको छो मरुण मळे छे चिन्हनुं मळे छे अने एक मूल्य धन मळे छे एटले एफडेस एक्स ना मूल्य एक धन अने ऋण मळे छे लखी दे सीधुं एफडेस एक्स नुं एक मूल्य धन अने ऋण मळे छे तो कई किंमत माटे एक्स आ माइनस टू माटे एफडेस एक्स ना माइनस एक्स बराबर माइनस टू आगे एफडेस एक्स नु मूल्य धन अने ऋण मळे छे एटले के एफडेस एक्स नु चिन्ह माइनस वन थी प्लस वन डाबी बाजू थी जमणी बाजू जईए ते ऋण थी बदलाईने शुं थाय छे धन थाय छे शुं थाय छे ऋण थी बदलाईने धन थाय छे एवुं तमने देखातुं होय छे बराबर छे। तमे अहीं जोई शको छो कि माइनस बे करतो एक्स नाना छे तो ए मूल्य ऋण छे अने तमे ग्रेटरमां जाओ छो त्यारे मूल्य धन थाय छे એટલે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ છો ત્યારે મૂલ્ય ઋણ થી બદલાઈને ધન થાય છે એટલે ધન થી બદલાઈને જમણી બાજુથી જઈએ તે ઋણ થી બદલાઈને ધન થાય છે એટલે કે વિધેય ઘટીને શું થાય છે વધે છે એટલે x બરાબર માઇનસ 2 આગળ સ્થાનીય તમને શું કહેવાય ન્યૂનતમ મૂલ્ય કહેવામાં આવશે x બરાબર 2 એ એફ આગળ f એ x બરાબર 2 આગળ માઇનસ ન્યૂનતમ મૂલ્ય મળે છે x એ x બરાબર માઇનસ 2 આગળ સ્થાનીય ન્યૂનતમ છે અને એની કિંમત પણ તમને મળી જશે એની કિંમત પણ તમને મળી જશે માટે f એ x બરાબર માઇનસ 2 આગળ ન્યૂનતમ મૂલ્ય છે એટલે એની સ્થાનીય કિંમત તમને મળી જશે f x ની સ્થાનીય કિંમત શું મળશે f ઓફ માઇનસ 2 કરશો તો એની સ્થાનિક કિંમત તમને મળી જશે તમે કરી જો શું મળશે f ઓફ માઇનસ 2 ની સ્થાનિક કિંમત માઇનસ 1 મળશે કેટલી મળશે સ્થાનિક કિંમત કારણ કે માઇનસ 2 પ્લસ 2 0 અને માઇનસ 1 પ્લસ 2 0 એટલે તમને માત્ર માઇનસ આ સ્થાનિક ન્યૂનતમ મૂલ્ય કહેવાય એટલે આ બંને માટે તમારે ચેક કરવાનું છે તો માઇનસ 2 માટે માઇનસ 1 મળે એનો મતલબ એ થયો કે આ તમારું ન્યૂનતમ મૂલ્ય થશે અને આ જે થશે x બરાબર માઇનસ 2 એ એ જ વસ્તુ છે એના માટે થશે એટલે ઋણ થી વધીને ધન થાય છે શું થાય છે ઋણ થી વધીને ધન થાય છે અહીંયા થી વધીને કયો સ્થાનિય મૂલ્ય ન્યૂનતમ કહેવાય
અને અહીંયા સ્થાનિક મૂલ્ય શું બોલવાનું મહત્તમ તમને મહત્તમ મળતું નથી કારણ કે તમારી પાસે બધી વસ્તુ એક જ છે એટલે તમારે ઋણથી વધીને ધન થાય છે માઇનસ થઈને તમે જમણી બાજુ જાઓ છો સંખ્યા એક તમે જો દોરી શકતા હો તો તમને ખબર પડે માઇનસ થઈને તમે આમ જાઓ છો ત્યારે મૂલ્ય ધન મળતું હોય છે બરાબર માઇનસ બે થી મોટા અંક બતાવ્યો છે આ સંખ્યક પ્રમાણ વધે જ્યારે જ્યારે માનક પાડવા હોય ત્યારે પહેલા આ વસ્તુ તમારે દેખાડ્યા અને આ પ્રેક્ટિસ કરી પછી તમારા बीजो दाखला आगळ चाली अने तमारे गणवानुं होय छे तो साइन टू एक्स नो जे दाखलो छे त्रीजो नंबर एनी अंदर तमारे एक ज काम करवानुं के साइन टू एक्स तो तमने વિધેયમાં ખબર છે સાઈન પોતે માઇનસ વન થી વન નો એનો વિસ્તાર છે એટલે માઇનસ વન લેસ ધેન ઓર ઇક્વલ ટુ સાઈન એક્સ કે ટુ એક્સ કરે તમારે કોર એક્સ બિલોંગ્સ ટુ આર માટે લાગુ ગણવાનો છે અને એના પર તમને સીધો જવાબ મળી જશે અને સીધો જવાબ મળશે એટલે તમને સ્થાનિય ન્યૂનતમ અને મહત્તમ મૂલ્ય ખબર પડી બહુ ઈઝી દાખલો છે કે માઇનસ વન લેસ ધેન સાઈન ટુ એક્સ લેસ ધેન વન કોર ઓર x belongs to r x belongs to minus 1 બરાબર આ ક્લોઝ ઇન્ટરવલ છે એટલે તમારે ખબર કરવી કારણ કે તમને ખબર છે વિધેયનો સાઈન વિધેયનો વિસ્તાર આ છે અને પ્રદેશ છે minus pi by 3 છે હોય આ વિસ્તાર છે કોનો સાઈનનો વિસ્તાર એનો ઉપયોગ તમે અહીં કરી નાખ્યો છે બસ હવે તમારે બંને બાજુ પ્લસ પાછું મેં બીજું કંઈ જ કરવાનું નથી એટલે તમારો જવાબ ઓટોમેટિક माइनस वन प्लस फाइव लेस देन ऑर इक्वल टू साइन टू एक्स प्लस फाइव बस लेस देन ऑर वन प्लस फाइव इतने के माइ प्लस फोर लेस देन ऑर इक्वल टू साइन एक्स प्लस फाइव लेस देन ऑर सिक्स अगर आर नंबर अगर सो आगे होंगे तो कि एच एक्स आगे ले प्लस फोर लेस देन ऑर इक्वल टू एच एक्स लेस देन ऑर इक्वल सिक्स बहुत साधु और इसलिए बता एक आ विधेयो स्थानीय न्यूनतम मूल्य चार એક વખત ધન અને એક વખત ઋણ એટલે આમ તો સીધું લખી દેજો x બરાબર π/4 માટે sin x ની વેલ્યુ તમારે જોવાની બરાબર છે એટલે આ તમારું આવે છે કે મે ચકાસવાનું છે અને અહીંયા sin π/4 માઇનસ માટે આ જવાબ આવશે કે એ ચકાસવા માટે આપણે કરવાનું છે કે વળી x બરાબર π/4 માટે તમારે કામ કરવાનું છે કારણ કે તમારે માઇનસ માં તમારે આપણે કરવાનું છે બરાબર એટલે વળી x બરાબર π/4 માટે h ઓફ x बराबर એટલે કે sin h ઓફ π/4 લખશો તો બે ચાલશે એ લખવા જ પડશે તમારે π/4 sin 2 into π/4 plus π 2 2 4 એટલે કે sin π/2 plus π sin π/2 ની વેલ્યુ 1 1 વત્તા 5 એટલા મળી કેટલા મળી ગયા 6 એટલે 6 એ તમારું શું થઈ ગયું મહત્તમ મૂલ્ય થઈ ગયું હવે તમે -π/4 મૂકો શું મૂકવાનું x બરાબર -π/4 જે મૂલ્ય ઋણ લીધું ધન એક પ્રમાણે ધન x બરાબર માઇનસ π/4 પ્રમાણે
तो h माइनस पाई बाय 4 बराबर साइन 2 माइनस पाई बाय 4 प्लस 5 a दो चार माइनस साइन माइनस पाई बाय 4 प्लस 5 का माइनस चिन्ह आगा लेना नियम प्रमाण ये साइन पाई बाय 2 प्लस 5 माइनस 1 प्लस 5 स्थानीय न्यूनतम मूल्य 4 છે અને સ્થાનીય મહત્તમ મૂલ્ય 6 છે એમ વૈશ્વિક મહત્તમ વૈશ્વિક એટલે માઇનસ ઇન્ફિનિટી થી તમારો જે અંતરાલ છે આ વસ્તુ બહુ ધ્યાન રાખજો માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી વચ્ચેની તમારી આ સંખ્યા ફિક્સ થઈ 6 એટલે એનું નામ વૈશ્વિક આપી દીધેલું છે અને આપકો છે લેસ ધેન ઓર ઇક્વલ ટુ માટે આ લેખો જો અહીંયા માત્ર લેસ ધેન ઇક્વલ હોય તો આપણને કોઈ ન્યૂનતમ કે મહત્તમ મૂલ્ય મળે નહીં કારણ કે એ અંતરાલ સિવાય વાત થઈ છે એટલે એ બિંદુ ગમે ત્યાં આ તો ફિક્સ જ થઈ ગયો લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે અને કમ્પ્લીટલી છે ઓર ઇક્વલ ટુ છે ક્લોઝ ઇન્ટરવલ છે એટલે તમારે એ દાખલાનો જવાબ તમને પ્રાપ્ત થશે તો આગળ જોઈએ હવે બરાબર એવો બીજો છે fx બરાબર મૂળ ઓફ sin 4x પ્લસ એ રીતે જવાનું માઇનસ થી 1 sin 4x બરાબર પછી 3 ઉમેરો એટલે અહીંયા શું મળશે તો આ બાજુ મળશે માઇનસ 1 પ્લસ 3 એટલે 2 અહીંયા માઇનસ પ્લસ 1 પ્લસ 3 એટલે 4 મળશે એટલે 2 થી 4 સુધી હવે તમારે x ની વેલ્યુ કરવાની કાગળ ચાલવા માટે એ વખતે તમારે x બરાબર pi / 8 લેવાનું કારણ કે તમારી પાસે અહીંયા sin 4x છે કેટલા છે sin 4x છે એટલે sin 4 કૌંસમાં pi / 8 તમે પ્રસર એટલે pi / 8 તમારી પાસે આવી જશે એટલે તમારે પ્લસ 1 અને માઇનસ 1 તમે કરશો એટલે તમારો જવાબ આવશે પ્લસ કરશો sin pi / 8 ધન લખશો ત્યાં તમારો જવાબ અહીંયા જે આવતો 3 ની 4 બની જશે અને સામેનો જે જવાબ આવશે એ 2 બની જશે બરાબર એટલે આ પ્રમાણે તમારો ચોથા ત્રીજા પ્રમાણે ચોથો છે અને એ જ પ્રમાણે પાંચમો પણ છે hx बराबर x प्लस 1 x बिलोंग्स टू माइनस 1 थी 1 हम तुमने शरत આપી દીધી છે શું આપી દીધું છે શરત અને શરત ને આધારે તમારે આગળ ચાલવાનું બરાબર એવો જે દાખલો છે એ પાંચમો નંબર છે બરાબર છે નંબર 5b x तो माइनस वन लेस देन x लेस देन वन माइनस वन म प्लस वन होने वाला है माइनस वन प्लस वन लेस देन x प्लस वन लेस देन वन प्लस वन माइनस वन प्लस वन होने जाएगा जीरो इले x प्लस वन लेस देन टू आउट पर सर ते एनी अंदर जो तुमने आप ही हुए थे कि इंटरवल ओपन इंटरवल से कब चे ओपन इंटरवल से बराबर तो जो ये जरा दाखला नंबर 5 fx बराबर x प्लस 1 x बिलोंग्स टू माइनस 1 थी 1 और तुम्हें कही सको चाहे इंटरवल माइनस 1 थी 1 ओपन इंटरवल है क्यों छे ओपन इंटरवल है ओपन इंटरवल होय तो एनु कोई वैश्विक मूल्य मरतो नथी એટલે તમારે અહીંયા પ્રૂવ કરવાનું છે માઇનસ 1 લેસ ધેન x લેસ ધેન 1 માટે માઇનસ 1 પ્લસ 1 લેસ ધેન x પ્લસ 1 લેસ ધેન 1 પ્લસ 1 આ મેળવવાનો પ્રયત્ન કરીએ 0 લેસ ધેન x પ્લસ 1 લેસ ધેન 0 લેસ ધેન hx લેસ ધેન 2 એટલે કે hx બિલોંગ્સ ટુ 0 થી 2 બસ અને આ છે માઇનસ 1 થી 2 એટલે આ આની અંદર બગલો આવી શકતો નથી ડઝ નોટ બિલોંગ્સ ટુ તમે આ કાઉન્ટ કરો તો વિચારશે વાત પૂરી થઈ બરાબર માટે આ વિધેય તમને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે નહીં બરાબર માટે વિધેય h નું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે નહીં
બરાબર છે આ રીતે થયો દાખલા નંબર 5 2 નો પાછો કોઈ શરત આપેલી હોય ત્યારે આપણે ચેપ્ટર 2 માં પણ આવી શરતોનો ઉપયોગ કરશે સાઇડ કોસમાં પાંચમા પ્રકરણ વિપરીતમાં સતત અને અસતતનો પણ આપણે આ કરી ચૂકેલા છીએ હવે દાખલા નંબર 3 માં શું છે એ પણ જોઈ લઈએ તેવો પણ આવા દાખલા છે કે fx x2 ના સ્થાનિય અને વિકલન મૂલ્યો fx x2 f'x 2x બરાબર f(x0) તો f(x) बराबर जीरो मर्ची अब एक्स बराबर जीरो मर्ची जो है एक बिंदु तमाम बात फिक्स होती है कि एक्स जीरो जारी थे जो तो है इसे एक्स मिले तो एक्स बराबर जीरो एफ डेस एक्स परसेंट तुमने मात्रा शुरू मर्चे एक्स बबलो मर्चे उन बबलो मर्ची है इसे तमाम बात का जल्दी रीते तुम्हारा दाखल सेट थी जैसे बराबर एक्स बराबर जीरो मान बराबर से एफ एक्स बराबर दाखला नंबर थ्रॉड નો પેરો છે fx બરાબર x સ્ક્વેર f'x 2x f'x 0 લઈએ f'x બરાબર 0 લે તો આપણે જે રીતે કરતા હતા કે જવાબ છે બરાબર માટે 2x બરાબર 0 માટે x બરાબર 0 કભી f ડબલ ડેશ x કર દો f ડબલ ડેશ x બરાબર હવે આ સાદો અને સિમ્પલ તમને અહીં દેખાય છે કે x બરાબર 0 માટે f ડેશ એ 0 બરાબર 0 અને f ડબલ ડેશ 0 બરાબર 2 એટલે 0 બસ આ જ્યારે વિધેય x સ્ક્વેર મને આવે ત્યારે આ દર્શાઈન કોસ કે માનક આપેલ હોય કે કૌંસ આપેલ હોય કૌંસ પ્રમાણે તમારે શરત મુજબ કરવાનું તો તમે જોઈ શકો છો કે બરાબર 0 માટે f ડેશ 0 ને f ડબલ ડેશ હવે આ દર મૂલ્ય મળ્યું છે એટલે તમારું દર મૂલ્ય શું મળી ગયું તમારું મહત્તમ સ્થાન છે એમ કહેવામાં છે કયું મૂલ્ય મળે છે તમને સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય મળે છે x બરાબર 0 આગળ f સ્થાનિય છે માટે x બરાબર 0 આગળ f ઓફ 0 બરાબર 0 કારણ કે 0 માટે 0 નો સ્ક્વેર એટલે 0 મળશે એટલે સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય શું મળી જાય શું મળશે 0 જ મળતું હશે f 0 બરાબર 0 એટલે એને સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય f 0 બરાબર 0 તથા વિધેય f ને સ્થાનિય મહત્તમ મૂલ્ય x ની એક જ વેલ્યુ તમને મળી ગઈ છે અને x ની એક જ વેલ્યુ બહુપદીનો શું છે ઉકેલ છે અને ઉકેલને આધારે તમારા દાખલો થઈ જાય છે બરાબર f' 0 બરાબર 2 ગ્રેટર ધેન ન્યૂનતમ મૂલ્ય x વાળા 0 માટે f 0 બરાબર 0 છે એટલે 0 માટે f 0 નું મૂલ્ય આપણે બધે શું સ્થાનિક મૂલ્ય 0 થાય છે હવે આવો બીજો કોઈ જોઈએ બરાબર દાખલા નંબર 3 માં આવો gx બરાબર x³ - 3x sin x છે x² - 6x² - 9x + 15 પાંચમો જોઈએ બરાબર નંબર 5 fx બરાબર x² - 6x² + 9x + 15 હવે તમારે જે કરવાનું છે દાખલા પછી નથી એ 3 માં જ તમારે કયા કયા કરવા છે બરાબર હવે જોઈ લઈએ f(x) fx = x³ - 6x² + 9x
बराबर माटे एफ एक्स बराबर के एक्स माइनस बार एक्स प्लस नौ त्रण कॉमन एक्स स्क्वेर माइनस फोर एक्स प्लस त्रण कॉमन एक्स माइनस थ्री एक्स माइनस वन आ थयो तमारो एफ डेश एक्स। हवे एफ डेश एक्स बराबर जीरो डेटा बहुपदीय ત્યારે આ જ વસ્તુ કરતી વાળી એટલે તમારું કામ જલ્દી થઈ જશે એટલે કે x - 3 x - 1 બરાબર x બરાબર 3 અને x બરાબર 1 મળશે બસ। હવે આપણે જે એફ ડેશ x છે એની વાત કરીશું f ડબલ ડેશ x f ડબલ ડેશ x કરીએ તો આપણને શું મળે તો 3 2 6 x ત્રણ દૂ છ એક્સ અને ઓછા બાર છ કોમન કાઢો એક્સ માઇનસ હવે એક્સ બરાબર ત્રણ માટે એફ ડેસ થ્રી બરાબર જીરો અને એફ ડબલ ડેસ થ્રી ત્રણ માંથી બે જાય તો એક એટલે કે છ કૌંસમાં ત્રણ માઇનસ બે બરાબર છ કૌંસમાં એક બરાબર છ એટલે બે એટલે આ આગળ સ્થાનિક મૂલ્ય કેવું હશે महत्तम
આપણે ઉંદર શબ્દ લખેલું છે બરાબર. આ જો અહીંયા ધન આવે છે એટલે અંદર લખવાનું છે આપણે ઉંદર લખ્યું. x બરાબર સ્થાનીય મૂલ્ય સ્થાનીય મહત્તમ મૂલ્ય છે 19 અને x બરાબર સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય છે x બરાબર 15 બરાબર. આવી રીતે તમારે હોમવર્કમાં દાખલા નંબર 2 પૂર્ણ કરવો બરાબર. દાખલા નંબર 2 ના બાકીના તથા દાખલા નંબર 3 માં તમારે એક કરવાનો છે કરાવેલામાં બીજો અને 5, 6, 7મો નંબર કરો. 7 અને 8 સીડબલ્યુ પ્રમાણ તમને આપેલા દાખલા તમારા હોમવર્ક કરી દેવાનું બરોબર છે. ચલો ઓકે.